हेलो स्टूडेंट, प्रकरण 14 आंकड़ा शास्त्र धोरण 9 માં પણ તમે આ ચેપ્ટર નો થોડોક અભ્યાસ કર્યો છે। સૌપ્રથમ આપણે સમજીએ મધ્યવર્તી સ્થિતિમાન। મધ્યવર્તી સ્થિતિમાન એટલે શું અથવા કોને કહી શકાય? તો આપણે કોઈ પણ માહિતી આપી હોય એ માહિતીના મધ્યની आसपास रहेलू माप जेने मध्यवर्ती स्थितिमान कहे छे। आ माप मेळवा माटे त्रण रीतनो अभ्यास नो थोड़ो अभ्यास तमे धोरण 9 मां करी गया छो। एक रीत जे छे एनु नाम छे मध्यक, जेनी संज्ञा एक्स बार छे। बीजू रीत छे मध्यस्थ, जेनी संज्ञा छे कैपिटल एम। त्रीजु छे बहुलक। आ त्रण माथी कोई एक रीत वडे आपणे मध्यवर्ती स्थितिमान मेळवी शकीए, एटले के माहितीमां मध्यमां रहेलो माप मेळवी शकाय छे। धोरण 9 मां તમે અવર્ગીકૃત માહિતીનો અભ્યાસ કર્યો। અવર્ગીકૃત માહિતી જેમાં તમને અવલોકન અથવા પ્રાપ્તાંક આપવામાં આવતા 15 છે, માઇનસ 1, 7, 8, 25 જેવી રીતે એ અવર્ગીકૃત માહિતીનો અભ્યાસ તમે કરીને આવ્યા છો। ધોરણ 10 માં આપણે વર્ગીકૃત માહિતી કોને કહી શકાય અને તેના દાખલાઓનો અભ્યાસ કરીશું। વર્ગીકૃત માહિતીમાં જે માહિતી હોય એને વર્ગોમાં વહેંચવામાં આવે છે, એટલે કે બે ખાના હોય, એકમાં વર્ગ હોય, એકમાં આવૃત્તિ હોય। એવી વર્ગીકૃત માહિતીને જે વર્ગોમાં વહેંચવામાં આવે તો વર્ગો જે છે એ બે પ્રકારના વર્ગો હોય છે। એક 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40। બીજા 0 થી 11, 12 થી 17, 18 થી 25, 26 થી 40, અથવા 0 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40। જેમાં અહીંયા તમે જુઓ, અહીંયા 10 છે, અહીંયા પણ 10 છે। નવમા ધોરણમાં તમે આનો ખાસ અભ્યાસ કર્યો। અહીંયા 10 ની ગણતરી નીચેના વર્ગમાં થાય છે। આ જે વર્ગો છે તેને સતત વર્ગો કહેવામાં આવે છે। અહીં જુઓ, અહીં 10 પછી કેટલા આવી ગયા? 11 આવી ગયા, અને અસતત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, વર્ગોની વાત કરી તો થોડીક માહિતી આપણે વર્ગ વિશે પણ મેળવી લઈએ। ધારો કે એક વર્ગ છે 10 થી 19, તો વિદ્યાર્થી મિત્રો આ 10 થી 19 જે વર્ગ છે એમાં 10 ને શું કહેવાય? 10 ને કહેવાય અધ સીમા। 19 આપેલું છે તેને શું કહેવાય? તેને કહેવાય ઉધ્વ સીમા। શું કહેવામાં આવે? ઉધ્વ સીમા। હવે વિદ્યાર્થી મિત્રો, 10 પહેલા કેટલા આવે? તો કે 9। તો 9 અને 10 ની સરેરાશ, એટલે 9 વત્તા 10, 19, 19 ના અડધા 9.5। તો જે 9.5 છે તેને અધ સીમા બિંદુ કહેવામાં આવે છે।
ઓગણીસ, ઓગણીસ પછી કઈ સંખ્યા આવે તો કે વીસ, એ બંનેનો સરવાળો ભાગ્યા બે તો કે 19.5, એને કહેવામાં આવે છે ઉધ્વ સીમા બિંદુ. તમે ટૂંકમાં એ રીતે યાદ રાખો છો કે આમાંથી 0.5 બાદ કરવાના, એટલે 9.5, આમાં 0.5 ઉમેરવાના, એટલે કે 19.5. તો પહેલું છે એ અધસીમા બિંદુ, અને આમાં જે મળશે તે ઉધ્વસીમા બિંદુ આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી શબ્દ આવે આપણે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ કઈ રીતે મળે વિદ્યાર્થી મિત્રો? તેનું સૂત્ર છે ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધ સીમા બિંદુ. આજ વર્ગમાં આપણે વાત કરીએ અને ઉધ્વ સીમા બિંદુ છે 19.5, એમાંથી આપણે 9.5 બાદ કરીએ તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 10. 10 એ શું કહેવાય? આ વર્ગની વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. આ સતત વર્ગો આ રીતે આપેલા હોય તો તમે આ રીતે પણ બાદબાકી કરી શકો કે 10 માંથી 0 જાય તો 10, 20 માંથી 10 જાય તો 10, 30 માંથી 20 જાય તો 10, એ રીતે પણ વર્ગ લંબાઈ તમે જાણી શકો. ત્યાર પછી આપણે વાત કરીશું મધ્ય કિંમત. આ પ્રકરણમાં આપણે આની ખાસ જરૂર પડશે. મધ્ય કિંમત કઈ રીતે મળશે વિદ્યાર્થી મિત્રો? તો મધ્ય કિંમત અધસીમા વત્તા ઉધ્વસીમા છેદમાં બે. અધસીમા વત્તા ઉધ્વસીમા છેદમાં બે કરવાથી આપણે મધ્ય કિંમત મેળવી શકીએ. ધારો કે આ વર્ગ છે તો 10 વત્તા 19, 29. 29 ના અડધા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 14.5. તો આ રીતે આપણે તેની મધ્ય કિંમત મેળવી શકીએ છીએ. હવે આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, જેમાં સૌ પ્રથમ આપણે અભ્યાસ કરીશું મધ્યકનો. મધ્યકની સંજ્ઞા છે વિદ્યાર્થી મિત્રો એક્સ બાર. તેનું બીજું નામ છે સરેરાશ અથવા સરાસરી કહી શકાય. મધ્યક એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, તમને જેટલા પણ અવલોકન અથવા તો પ્રાપ્તાંક આપેલા હોય એ તમામ પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગવામાં આવે તો મધ્યક મળે છે. તમે નવમા ધોરણમાં અવર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવવા માટે સૂત્ર શીખી ગયા છો કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન. વિદ્યાર્થી મિત્રો, આ શેની નિશાની છે? સિગ્મા, જેનો અર્થ થાય છે સરવાળો. એક્સ આઈ એટલે કે પ્રાપ્તાંક અથવા તો અવલોકન, એન પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. આ રીતે આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવી શકીએ. મધ્યક વિશે બીજી થોડીક આપણે અમુક બાબતો યાદ રાખવી પડશે, જેને તેના ગુણધર્મ તરીકે પણ ઓળખી શકાય છે. મધ્યક એ મધ્યવર્તી સ્થિતિમાન સૌથી સચોટ અને પ્રમાણિત માપ છે. શા માટે છે એનો આપણે અભ્યાસ કરીએ. મધ્યક પર સૌથી મોટા અને સૌથી નાના પ્રાપ્તાંકની પ્રબળ અસર જોવા મળે છે. આપણે એક ઉદાહરણ લઈએ. એક આપણને અવર્ગીકૃત માહિતી આપેલી છે કે 5, 6, 7, 8, 9.
तो विद्यार्थी मित्रों मध्य केटलो थाय आना तमे बधा अवलोकनो सरवारो करो अने पांच वडे भाग अथवा क्रमिक प्राप्तांको आप्या छे तो जे वच्चे होय तेने आपणे शुं कहीए छे मध्यक तो अत्यारे मध्यक छे सात केटलो छे विद्यार्थी मित्रों सात हवे हूँ अहीं छेल्लो प्राप्तांक नौ छे ए नौनी जग्याए जो 999 होय तो विद्यार्थी मित्रों सरवारो करो कि 5 ने 6 11 11 ने 7 18 18 ने 8 26 26 વત્તા 199 એટલે 1025 જેને તમે 5 વડે ભાગો તો તમને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો તો કે 205 આની જગ્યાએ આ માહિતીમાં 5 6 7 8 9 માં 5 ને બદલે માઇનસ 555 લેવામાં આવે હવે તમે આનો સરવાળો કરો તો થશે 525 કેવા માઇનસ એને તમે 5 વડે ભાગશો તો વિદ્યાર્થી મિત્રો એમાં તમને જવાબ મળશે માઇનસ 105 તો તમે જુઓ એક મોટો પ્રાપ્તાંક આવ્યો તો મધ્યકમાં કેટલો બધો ફેરફાર પડી ગયો 7 ના 205 થઈ ગયા અથવા એક નાનામાં નાનો પ્રાપ્તાંક આવ્યો તો પણ જુઓ મધ્યકમાં 7 ની જગ્યાએ માઇનસ 105 થયો તો એનો અર્થ એવો થયો કે સૌથી મોટો પ્રાપ્તાંક હોય કે સૌથી નાનો પ્રાપ્તાંક હોય તો તેની પ્રબળ અસર મધ્યક ઉપર થાય છે જ્યારે આવી જ અસર મધ્યસ્થ કે બહુલક પર થશે નહીં બરાબર વિદ્યાર્થી મિત્રો તો ખાસ યાદ રાખજો કે સૌથી મોટા અને સૌથી નાના પ્રાપ્તાંકની પ્રબળ અસર સેના પર જોવા મળે છે મધ્યકમાં મધ્યક મેળવવા તમામે તમામ અવલોકનનો ઉપયોગ થાય છે કારણ કે આપણે એનો સરવારો કરીએ છીએ એટલે મધ્યવર્તી સ્થિતિમાનનો સૌથી સચોટ અને પ્રમાણિત માપ કયું છે તો કે મધ્યક છે બીજી વસ્તુ સમજો પ્રાપ્તાંકોના મધ્યકમાંથી લીધેલા પ્રાપ્તાંકોના મધ્યકમાંથી લીધેલા સાપેક્ષ વિચલનો આનો અર્થ આપણે સમજીએ વિદ્યાર્થી આપણે એક ઉદાહરણ લઈએ ધારો કે પ્રાપ્તાંક આપ્યા છે આપણને 11 12 13 14 15 આ પ્રાપ્તાંકોનો મધ્યક અત્યારે કેટલો છે વિદ્યાર્થી મિત્રો ક્રમિક છે એટલે મધ્યમાં રહેલું માપ મધ્ય આનો મધ્યક છે અત્યારે 13 પ્રાપ્તાંકોના મધ્યકમાંથી લીધેલા એટલે કે આ જે પ્રાપ્તાંકો છે XI એમાંથી આપણે આ મધ્યક બાદ કરીશું 11 માંથી 13 જાય કેટલા વધે વિદ્યાર્થી મિત્રો -2 12 માંથી 13 જાય -1 13 માંથી 13 જાય 0 14 માંથી 13 જાય 1 15 માંથી 13 જાય 2 તો આ જે આપણને પ્રાપ્તાંક મળ્યા એને સાપેક્ષ વિચલન કહેવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો તમે આનો સરવારો કરો આ બધાનો સરવારો કરો -2 -1 -3 1 ને 2 3 -3 + 3 એટલે શું થાય 0 શા માટે 0 થાય એક વિચાર કરી જુઓ વિદ્યાર્થી મિત્રો તો કે મધ્યક એ સૌથી મધ્યમાં રહેલું માપ છે જેટલા પ્રાપ્તાંક તેનાથી વધારે છે તેટલા જ પ્રાપ્તાંક તેનાથી ઓછા છે જ્યારે તમે પ્રાપ્તાંકોમાંથી મધ્યક બાદ કરશો તો અડધા પ્રાપ્તાંક માઇનસમાં આવશે અડધા પ્રાપ્તાંક પ્લસમાં આવશે એટલે તમે એનો સરવારો કરશો તો કેટલો આવશે 0 આવશે એટલે કહેવાયું છે કે પ્રાપ્તાંકોના મધ્યકમાંથી લીધેલા
सापेक्ष विचलनों सरवारो हमेशा शून्य मळे छे, जेनो सांकेतिक स्वरूप आ रीते छे। आपणे शुं कर्युं विद्यार्थी मित्रों के प्राप्तांक एक्स आय एमांथी शुं बात कर्युं तो के मध्य, पछी आ बधानो शुं कर्यो तो के सरवारो, जेने आपणे शुं कहीए सिग्मा बराबर केटला मळे छे शून्य। અને વંચાય સિગ્મા કાઉન્સમાં એક્સ આઈ માઇનસ એક્સ બાર બરાબર જીરો। ત્યાર પછી સમજીએ આપણે કે કોઈ એક માહિતી આપી છે, એ માહિતીના દરેક પ્રાપ્તાંકમાં જેવો બેઝિક ફેરફાર કરવામાં આવે તો તેવો જ ફેરફાર તેના મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણે ત્રણ ઉપર થાય છે। ઉદાહરણ સમજીએ, આપણને ધારો કે એક ઉદાહરણ આપ્યું છે 6, 7, 8, 9 અને 10। અત્યારે વિદ્યાર્થી મિત્રોમાં મધ્ય કેટલો છે તો કે 8। દરેક પ્રાપ્તાંકમાં જેવો બેઝિક, બેઝિકનો અર્થ છે પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર, આપણે અહીંયા દરેક પ્રાપ્તાંકમાં ધારો કે 2 ઉમેરીએ, શું કરીએ આપણે પ્લસ 2 કરીએ દરેકમાં તો શું થશે? અહીંયા જુઓ 8, 9, 10, 11, 12। હવે તમે મધ્યક જુઓ કેટલો થયો તો કે 10। દરેકમાંથી આપણે 2 બાદ કરીએ, બાદ કરશો તો 4, 5, 6, 7, 8। હવે મધ્ય કેટલો થશે વિદ્યાર્થી મિત્રો તો કે 6 ગુણ્યા 2 કરીએ, દરેકે દરેક પ્રાપ્તાંકને 2 વડે ગુણીએ 12, 14, 16, 18, 18, 20। હવે મધ્ય જુઓ કેટલો થયો 16। અને તમે દરેકને 2 વડે ભાગાકાર, છ ભાગ્યા 2 3, 3.5 4, 4.5 5। અહીં પણ જુઓ મધ્યક કેટલો છે તો કે 4। જો તમે દરેકમાં 2 ઉમેર્યા તો મધ્યકમાં પણ 2 ઉમેરાઈ ગયો, દરેકમાંથી 2 બાદ કર્યા તો આપણા જે મૂળ મધ્યક છે એમાંથી 2 બાદ થઈ ગયો, તમે દરેક પ્રાપ્તાંકને 2 વડે ગુણ્યા તો મધ્યક પણ 2 વડે ગુણાઈ ગયો, દરેક પ્રાપ્તાંકને તમે 2 વડે ભાગાકાર કર્યો તો આપેલ મધ્યક પણ 2 વડે ભાગાકાર થયો। એનો અર્થ એવો છે કે માહિતીના દરેક પ્રાપ્તાંકમાં, કોઈ એકમાં નહીં, દરેક પ્રાપ્તાંકમાં આપણે એક સરખો ફેરફાર કરીએ, ઉમેરીએ અથવા બાદ કરીએ અથવા કોઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ કે કોઈ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો એ જ અસર તેના મધ્યક ઉપર પણ થાય છે। આવું મધ્યસ્થમાં પણ અને બહુલકની અંદર પણ થાય છે, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે ધોરણ 10માં મધ્યક વર્ગીકૃત માહિતીમાં કઈ રીતે મેળવી શકાય તેનો અભ્યાસ કરવાના છે, જેના માટે વર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવવા માટે આપણે 3 રીતનો અભ્યાસ કરીશું। 1 સીધી રીત, જેને પ્રત્યક્ષ રીત પણ કહેવાય છે। 2 તો કે ધારેલા મધ્યકની રીત, અને 3 પદ વિચલનની રીત। સૌપ્રથમ આજે આપણે સીધી રીતનો અભ્યાસ કરીએ। સ્વાધ્યાય 14.1 એમાં પ્રથમ પ્રશ્નમાં આપણે પ્રત્યક્ષ રીત એટલે કે સીધી રીતની મદદથી મધ્યક કેવી રીતે મેળવી શકાય તેનો અભ્યાસ કરીએ। તો આપણને કિંમત રકમમાં વર્ગ અને આવૃત્તિ આપેલા હોય છે,
મધ્યકના દાખલાની ગણતરી માટે આપણે જરૂર પડશે મધ્ય કિંમતની. શેની જરૂર પડશે? મધ્ય કિંમતની. મધ્ય કિંમત કઈ રીતે મળશે? અત્યારે આપણે શીખી ગયા આ અધસીમા આ ઉધ્વસીમા એનો શું કરવાનો? સરવાળો. એટલા વડે ભાગવાનું? બે વડે. ઝીરો વત્તા બે છેદમાં બે. તો આ રીતે આપણને મધ્ય કિંમત મળશે. પરંતુ કોઈ પણ દાખલો ગણતા પહેલા તમારે તમામ વર્ગ એક વખત ધ્યાનથી વાંચી જવા. ઝીરો થી બે, બે થી ચાર, ચાર થી છ, છ થી આઠ, આઠ થી દસ, દસ થી બાર, બાર થી ચૌદ. તમે જુઓ દરેક વિદ્યાર્થી આ દરેક વચ્ચે કેટલાનો ફરક આવે છે. બે માંથી ઝીરો જાય બે, ચાર માંથી બે જાય બે, છ માંથી ચાર જાય બે, આઠ માંથી છ જાય બે, દસ માંથી આઠ જાય બે, બાર માંથી દસ જાય બે. દરેકમાં સમાન ફરક છે. અને બે એ શું છે? વર્ગ લંબાઈ. સમાન વર્ગ લંબાઈ છે. સમાન વર્ગ લંબાઈ વખતે દરેકની મધ્ય કિંમત મેળવતી વખતે આ પ્રક્રિયા કરવી જરૂરી નથી. સૌપ્રથમ પહેલા વર્ગની મધ્ય કિંમત ઝીરો વત્તા બે એટલે કે બે, બે ભાગ્યા બે એટલે કે એક. અથવા આમાં તમે સરવારો ન કરો અને ઝીરો અને બે વચ્ચે શું આવે? તો કે એક. એ મધ્ય કિંમત. હવે બધા વચ્ચે કેટલાનો ફરક છે? બેનો. તો પ્રથમ મધ્ય કિંમત મેળવી તેની અંદર બે બે ઉમેરતા જાઓ. એક ને બે તો કે ત્રણ, ત્રણ ને બે પાંચ, પાંચ ને બે સાત, સાત ને બે નવ, નવ ને બે અગિયાર, અગિયાર ને બે તેર. આ રીતે તમને મધ્ય કિંમત મળશે. મધ્ય કિંમતને વિદ્યાર્થી મિત્રો XI વડે દર્શાવવામાં આવે છે. હવે તમને આવૃત્તિ આપ્યું FI. તો સીધી રીતે મધ્યક મેળવવા માટે આપણે અહીંયા બીજું એક ખાનું બનાવશું જેને કહેવાય FI XI, એટલે કે આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર. એક એકા એક, ઝીરો એક, ત્રણ ગુણ્યા બે, ઝીરો છ, પાંચ એકા તો કે પાંચ, સાત પંચા પાંત્રીસ, નવ છ ચોપન, અગિયાર દુ બાવીસ, તેર તેરી ઓગણચાલીસ. આ બધાનો આપણે અહીંયા સરવારો કરીએ. જેવી રીતે અહીંયા આવૃત્તિનો સરવારો લખ્યો છે, જુઓ સિગ્મા FI, સિગ્મા એટલે સરવારો, FI એટલે આવૃત્તિ, આવૃત્તિઓનો સરવારો. એક ને બે, ત્રણ ને એક, ચાર ને પાંચ, નવ ને છ પંદર, બે સત્તર ને ત્રણ કેટલા આપ્યા છે? વીસ. આ ખાસ ચેક કરી લો. એવી રીતે અહીં આપણે આ તમામનો સરવારો કરશું. એટલે અહીંયા લખ્યું છે સિગ્મા FI XI. એક ને છ સાત, ને પાંચ બાર, ને પાંચ સત્તર, ને ચાર એકવીસ, ને બે ત્રેવીસ, ને નવ બત્રીસ, નો બે વધી પડી ત્રણ, ત્રણ ને ત્રણ છ, ને પાંચ અગિયાર, ને બે તેર, અને ત્રણ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? સોળ થશે. હવે આપણે મધ્યક મેળવવા માટે આ સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI, એટલે કે આ બંનેનો ભાગાકાર. થોડી જગ્યા રાખીએ, ભાગ ઉડાડીએ ત્યારે તકલીફ ન પડે. 162 ના છેદમાં 20. વિદ્યાર્થી મિત્રો બંને બે કી સંખ્યા છે, બે વડે ભાગ ઉડશે ને. 10 તો 20, આ ભાગ કહો તો આ 2 8 16, 2 1 2 વધ્યા કેટલા? 81 ના છેદમાં 10. છેદમાં હંમેશા 10, 100, 1000 હોય તો ભાગ નહીં ઉડાડવા, એમાં પોઈન્ટ કપાઈએ. તો અહીંયા તમને એક્સ બાર મળશે, આપણે એક પોઈન્ટ કાપીએ, 8.1. આખા વાક્યમાં જવાબ લખવો હોય તો આ રીતે લખી શકાય,
આપેલ માહિતીનો મધ્ય 8.1 છે. આવા જ બીજા એક દાખલાનો આપણે અભ્યાસ કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 8, નીચે આપેલી માહિતીનો મધ્ય શોધો. અહીં વર્ગ જો, વર્ગ આપેલ છે 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38, 38 થી 40. બરાબર. આવૃત્તિ ધ્યાનથી જોઈ લો. આવૃત્તિ છે 11, 10, પછી 7, 4, 4, 3, 1. આ બધાનો સરવારો કરો, કેટલો થશે? તો કે 40. અહીં વર્ગમાં તમે ધ્યાનથી જુઓ, 0 થી 6, 6 થી 10, 6 માંથી 0 જાય 6, 10 માંથી 6 જાય કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 4, 14 માંથી 10 જાય 4, 20 માંથી 14 જાય 6, 28 માંથી 20 જાય 8, 38 માંથી 28 જાય 10. અહીં વર્ગ લંબાઈ અસમાન છે, એટલે આપણે દરેક વર્ગની મધ્ય કિંમત અલગ અલગ મેળવવી પડશે. તો પ્રથમ વર્ગ માટે 0 વત્તા 6, 6, 6 ના અડધા તો કે 3, 6 ને 10, 16, 16 ના અડધા 8, 10 વત્તા 14, 24, 24 ના અડધા 12, 14 ને 20, 34, 34 ના અડધા 17, 20 ને 28, 48, 48 ના અડધા 24, 28 અને 38, 66, જેના અડધા થશે 33. 38 થી 40, આમાં વચ્ચે શું આવે? 38 40 વચ્ચે શું આવે? 39. અનિયમિત વર્ગ લંબાઈ અસમાન, આમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી, આવી રકમ આપી હોય ને તમને, જ્યારે વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે તમારે હંમેશા દાખલાને પ્રત્યક્ષ રીતથી જ ગણવું, જેથી સરળતાથી તમે ગણી શકો. હવે આપણે FIXI મેળવીશું. તો કે 11, 13, 33, 8, 10 તો કે 80, 12, 7, 84, 17, 6, 68, 24 × 4, 96, 33, 99, 39, 41. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે ગુણાકાર કરો ને તો એકમ નીચે એકમ, દશક નીચે દશક આવે તેનું ખાસ ધ્યાન રાખો, જેથી સરવારામાં ભૂલ ન થાય. આનો આપણે સરવારો કરીએ. 3 ને 4, 7 ને 8, 15 ને 6, 21, ને 9, 30, ને 9, 39, 9, 9, બધી ફરી 3. 3 ને 3, 6, ને 8, 14, 8, 22, 6, 28, ને 9, 37, 9, 46, અને 3, 49. ટોટલ થયા 499. હવે આપણે મધ્યક મેળવીએ, જેનું સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા FIXI છેદમાં સિગ્મા FI. સિગ્મા FI ને સ્થાને તમે N પણ લખી શકો, N એટલે પણ આવૃત્તિઓનો સરવાળો થાય. 499 છેદમાં 40. સૌ પ્રથમ આપણે 4 વડે ભાગાકાર કરી, ચાર એકા 4, ઉપરથી ઉતાર્યા 9, 4 2 8, 1, કેટલા ભાગ આવશે વિદ્યાર્થી મિત્રો? ચોકે ચોકે 16. 3 વધતા, હવે આપણે પોઈન્ટ લઈશું, શું ઉતારીએ?
चार सत्ता अठयावीस बे वैद्या सुनता वीस चार पंचा वीस एटले के 124.75 छेदमां 10 चार वडे आपणे भागाकार करीए एटले जो एक पॉइंट कापी लो के 12.475 विद्यार्थी मित्रों त्रीजो अंक पांच के पांच करता वधारे होय तो तमे अगाउना अंकमां बीजा अंकमां एक उमेरी शको एटले के तमे 12.48 पण लखी शकाय। पाठ्यपुस्तकमां आ जवाबमां पाछळ भूल आपेल छे।